વાપીની હુબર ગ્રુપ દ્વારા પર્યાવરણની જાળવણી અંતર્ગત 2022 ના વર્ષમાં 2000 વૃક્ષો વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં હુબર કંપની દ્વારા 15000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે, જ્યારે વધુ વૃક્ષો વાવવાના કાર્યક્રમમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ નોટિફાઈડ દ્વારા હર્બલ ગાર્ડન ખાતે વિવિધ આયુર્વેદિક ઔષધિના વૃક્ષોના રોપાઓ રોપવામાં આવ્યા હતા। पर्यावरण दिवस की उजवणी करी एमा ह्यूबर ग्रुप खाते एक हर्बल गार्डन आयोजन करवामां आव्युं छे अने त्यां विविध प्रकारना हर्बल ट्रीज रोपवामां आव्या छे, जेम के तुलसी छे, अश्वगंधा छे, ब्रह्मी छे, एवा घणा बधा जे जेनी मेडिसिनल एनो फायदो छे। अने साथे साथे बधाने ए पण ज्ञान आपे के आ बधा नाना श्रब्स छे के छोड़ो छे एनो उपयोग पण कई रीते करवामां आवे छे ए पण कहेवामां आव्युं छे। आ उपरांत ह्यूबरनी पॉलिसी एवी छे के आ जेटला पण प्रिमाइसिस छे ह्यूबरना एमां कोई पण खाली जग्या बाकी राखवी नहीं, ग्रीन करी नाखवी अमारो हमेशानो एक अमे तरफ प्रतिबद्ध रह्या छे। आ उपरांत कोई पण केमिकल प्रोसेस ज्यारे रचवामां आवे त्यारे एक वस्तु खास ध्यान राखवामां आवे छे के पर्यावरण पर लोड ओछो अथवा तो नहिवत रहे। अने एक रीते जोवा जाय तो अमारी आवनार पेढ़ीओ माटेनी एक जवाबदारी छे के हवे पछीनी पेढ़ी सुखथी रही शके અને એ લોકો માટે તકલીફ ઓછી થાય, એ લોકો માટે જે સંસાધનો છે, રિસોર્સિસ છે, એની અછત ન પડે એ તરફ હ્યુબર ગ્રુપ હંમેશા પ્રતિબદ્ધ રહેશે। અંદાજે કેટલા વૃક્ષોનું વાવેતર અત્યારે હ્યુબર એરિયામાં 2000 અંદાજે 2000 કરવાના છીએ અમે વૃક્ષોનું વાવેતર। અત્યારે કેટલા છે? અત્યારે કેટલા હશે આપણા? મોર ધેન 15000 15000 થી ઉપર હશે। સાહેબ, વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આજથી સમગ્ર વાપી ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધર્યો છે, તો એના માટે ઉદ્યોગકારોને શું મેસેજ છે એક પ્રાદેશિક અધિકારી તરીકે? હવે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। આ વખતે 5 જૂન પછીનો જે કાર્યક્રમ છે એ દરેક ઇન્ડસ્ટ્રીઝમાં જે વૃક્ષારોપણ કરવાનું છે એ છે, મેઇન એ છે કે દરેક ઉદ્યોગકારો પોતપોતાની પ્રિમાઇસીસમાં ખૂબ જ પ્રમાણમાં વૃક્ષો વાવે અને તેનું જતન કરે કે જેથી આપણને જે પર્યાવરણનું સંતુલા જળવાઈ રહે। આ વખતે કઈ ખાસ કરીને મેઇન રોડ પર અને આજુબાજુના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝમાં ક્યાં ક્યાં આ રીતના પ્રોગ્રામ થવાના છે? ખાસ કરીને જે ઇન્ડસ એરિયા છે એમાં જે ગ્રીન બેલ્ટ જે છે નોટિફાઈડ એરિયા થ્રુ દ્વારા જે આપવામાં આવેલ છે ઉદ્યોગકારોને, એનું એમાં પ્લાન્ટેશન મોટાભાગે થઈ રહ્યું છે।